અત્યારના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદીઓ પોતાની તૈયારીઓ છે તે કરી રહ્યા છે. પતંગ અને ફિરકી સહિતની વસ્તુઓ છે તે લોકો ખરીદવા આવી રહ્યા છે. રવિવાર છે, રવિવારને કારણે રજાને કારણે લોકોની ખરીદીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે શું છે નવી વેરાયટી, શું છે અલગ વિશેષતા એ જણાવવા માટે આપણે સાથે દુકાનદાર છે તે જોડાઈ ગયા છે. શું છે પતંગમાં આ વખતે કઈ રીતની નવી વેરાયટી, કયો પતંગ ટ્રેન્ડિંગમાં છે અને ભાવ શું છે ગયા વર્ષ કરતાં? ભાવમાં કોઈ બી ડિફરન્સ નથી ગયા વર્ષ કરતાં. બાકી પતંગમાં મારી જોડે ઘણી ફેન્સી વેરાયટી છે, જે રીતે જે ફોલ્ડિંગ પતંગ છે, રાઉન્ડ પતંગ છે. અને આ વખતે એક અમે બરેલીની પતંગ લાવ્યા છીએ, કે એક બરેલીની પતંગ પણ અમારે ત્યાં મળે છે, જે આપણા ત્યાં 5 પીસમાં મળતી હોય. બરેલીનો જે સિસ્ટમ છે કે એમાં 4 પીસમાં મળે છે, એટલે એ પતંગ પણ લાવ્યા છીએ. અને દોરીમાં તમે જુઓ તો આ વખતે વર્ધમાન કંપનીએ પાંડા 1/56 નવું ટેલર લોન્ચ કર્યું છે, તો અમે એ પણ લાવ્યા છીએ. તમને બતાવી દઉં, આ રીતનું પાંડા 1/56 ટેલર આવે છે, કે એની થિકનેસ અને એની પોલિશિંગ અલગથી થયેલી આવે છે, જેથી કરીને પતંગ રસિયાઓને દોરી પતંગ ઉડાવવામાં ખૂબ મજા આવે અને ખૂબ એન્જોય કરી શકે. એના માટે અમે એક ફિરકી પણ નવી લાવ્યા છીએ. દોરી વાત કરવામાં આવે તો ટ્રેન્ડિંગમાં આ વખતે શું હશે અને ભાવ છે તમારા ગયા વખત કરતાં, દોર્યું હોય કે પતંગ કોઈ ડિફરન્સ છે આગળ પાછળ છે, અને ખરીદીમાં કેવો માહોલ છે આ વખતે? જે પ્રતિબંધ હતા 2 વર્ષથી કોરોના હટાવી દીધા છે, તો આ વખતે ગરાગીમાં કેવો માહોલ? ગરાગીમાં ગઈ વખતે કરતાં થોડુંક સારું લાગે છે. અને દોરીમાં કે પતંગમાં અમારે કોઈ વધારો નથી કર્યો, જે આપણા તો એ જ રેગ્યુલર છે, સામાન્ય 2-5% હોય, બાકી એનાથી વધારે નથી. અને બીજી એક ઓટોમેટિક ફિટકી પણ આપણા ત્યાં આવી છે, ઓટોમેટિક, કે જેને પકડવામાં લોકોને ઇઝીલી રહે, દોરી લપેટવામાં ઇઝીલી રહે, અને ઓટોમેટિક દોરી લપેટી જાય એના માટેની એક ફિટકી પણ આવી છે. આ ટાઈપની ઓટોમેટિક ફિરકી છે, જેને પકડવાવાળો હોય ને, ઉત્તરાયણના દિવસે શું થાય છે કે ફિરકી પકડવાનો કંટાળો આવે, તો આવી ઓટોમેટિક ફિરકી હોય ને, એટલે એમને ફિરકી પકડવામાં મજા આવે, ઉડાડવામાં મજા આવે. વાત કરવામાં આવે તો ઉત્તરાયણને લઈને ક્યાંક ક્યાંક દોરી ફૂલ છોડ્યા પછી જે લપેટવાની હોય છે દોરી, એ દોરી લપેટવા લોકોને કંટાળો આવતો હોય છે અને દોરી તૂટી જતા હોય છે, પણ આ વખતે આકર્ષણ જમાવ્યું છે જે ઓટોમેટિક ફિરકી. તમે જોઈ શકો છો જે સ્વીચ દબાવતા જે આ ફિરકી છે એની જાતે જ જે દોરી છે તે લપેટવાનું શરૂ કરશે. એટલે ક્યાંક જે સિંગલ લોકો ચગાવતા હોય છે તેની માટે આ ફાયદાકારક બની રહેશે. આપણે આની વિશેષતા દુકાનદાર સાથે પૂછીએ, કઈ રીતની આ વિશેષતા અંદર સેલથી ચાલતી હોય છે કે શું હોય છે? આની અંદર 2 બેટરી નાખવામાં આવે છે અને અમે બોક્સની સાથે એક સ્ક્રૂ ડ્રાઈવર પણ આપીએ છીએ. આ 2 સ્ક્રૂ ખોલો ને એટલે આખું સેક્શન બહાર આવે, અને આની જે 2 બેટરી છે એ બજારમાં પણ અવેલેબલ છે, જાતે બદલી શકાય છે. વાત કરવામાં આવે પતંગની સાથે સાથે ઓટોમેટિક ફિરકી છે એ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી ગયો છે, ગણતરીના દિવસો બાકી રહ્યો છે, ત્યારે આજે છેલ્લો રવિવાર હોવાથી લોકોમાં ખરીદી કરવા માટેનો એક સારો એવો માહોલ છે તે થયું છે. ઉત્તરાયણમાં ફિરકી અને પતંગની સાથે સાથે વાત કરવામાં આવે તો ચશ્મા છે, માસ્ક છે, હેડ છે, જે વન છે તેની પણ ખરીદી લોકો કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પતંગની સાથે સાથે જે લોકો ધાબા ઉપર માટે પોતાનું એક મનોરંજન થઈ શકે એની માટે વન છે, માસ્ક છે, ચશ્મા છે, એ સહિત વસ્તુની છે ખરીદી કરતા હોય છે. અને વાત કરી દઈએ તો એક અલગ અલગ જાતની વીકો પણ આવે છે, એક મનોરંજન માટે લોકો છે તે પોતાના ખરીદી કરતા હોય છે, તેવી જ વસ્તુ આજે અહીંયા લોકો બજારમાં ખરીદી કરવા આવી રહ્યા છે. આપણે લોકો સાથે જ વાત કરીશું અને પૂછીશું કે શું ખરીદી કરી રહ્યા છે અને કેવી છે તૈયારી. આપણે વાત કરવા જઈશું, પૂછીશું અહીંયા આવતા કસ્ટમરને, શું નામ છે દાદા તમારું, કેવી તૈયારી ઉત્તરાયણની? ઉત્તરાયણની એકદમ સારી, એટલે એ જ બધું હવે ચાલુ કરવા આવ્યા છે, પતંગ ને ફિરકી ને દીપુડા ને બધું વગાડવા. વાત કરવામાં આવે આ 2 વર્ષ પછી આ વખતની ઉત્તરાયણ કોઈ પ્રતિબંધ વગરની હશે, કેવી છે અલગની તૈયારી? કે પતંગ ફિરકી તો ખરી, અલગથી ધાબા ઉપર આકર્ષણ જમાવવા માટેનું શું તૈયારી? એકદમ ડીજે ને એ બધું આપણે તો અહીંયા એટલે એ રીતે જ બનાવતા હોઈએ છીએ, અને આ વખતે પવનને સારો લાગે છે એટલે મજા આવશે ડીજે કરીને, અને બધું ખાવા પીવાનું, તેલ ને તેલના લાડુ ને એ બધા મજા આવશે. વાત કરવામાં આવે તો ગુજરાતમાં પતંગ ઉત્સવ એમાં પણ અમદાવાદ, પછી કંઈ કહેવું જ ના પડે, કંઈ જ કહેવું ના પડે. ને અહીંયા પેલું સાબરમતીમાં આ વખતે રિવરફ્રન્ટમાં કાઇટ ફેસ્ટિવલ છે, એટલે આ વખતે અલગ જ માહોલ હશે. 2-3 વર્ષ પછી આ રીતે મતલબ
સારી રીતે બનાવવામાં આવશે કોવિડ પછી. વાત કરીએ તો 2 વર્ષની ઉત્તરાયણનું જે મનોરંજન આખું તમારું ગ્રુપ આ વખતે જ સેલિબ્રેટ કરે. અમે અરાઉન્ડ 50 જણા એક સાથે અમે દર વખતે બનાવતા હોઈએ છીએ, જે છેલ્લા 2 વર્ષમાં ના કરી શક્યા, એટલે આ વખતે તો હજી વધારે ઉત્સાહ છે. પણ હજી તો તમે વેટ કરતા હશો ને ઉત્તરાયણ ક્યારે આવે એની પહેલાંની તૈયારીઓ તમારી આખી ગ્રુપ મીટિંગ કરીને કરી દીધી હશે. આજે બસ આજે સાંજે મીટિંગ જ છે અને બધું ડ્રેસ કોડ ને માંડીને બધું અમે નક્કી કરવાના છે અને મજા કરીશું. કરવામાં આવે તો અમદાવાદીઓ જે ઉત્તરાયણ કરવામાં કંઈક પાછા નથી પડતા, ક્યાંક ને ક્યાંક લોકો છે તે ફિરકી સહિતની વસ્તુ ખરીદી કરવા માટે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો જે દોરી વસ્તુ છે તે ઉત્તરાયણ માટે એક મહત્ત્વની વસ્તુ બની રહેશે, કેમ કે આસમાનમાં પોતાનું રાજ જમાવવા માટે દોરી એવી વસ્તુ છે જે દોરી લેવાથી ક્યાંક ને ક્યાંક પતંગો કાપી શકાય છે. બીજું આપણે બેન છે, બેન શું નામ છે તમારું, કેવી છે તૈયારીઓ? બસ એકદમ સરસ. આજે એનો માંજો લેવા જ આવ્યા છીએ અહીંયા આગળ સ્પેશિયલ, અને ખબર છે અમદાવાદમાં અહીંયા બહુ જ સારું મળે છે કેશવબાગ પાસે, એટલે ખાસ અહીંયા અમે આવ્યા છીએ. આજથી તૈયારીઓ ચાલુ, રોજ સાંજે પવનમાં ચલાવવાનું વોર્મઅપ થઈશું અને 14મીએ તો ફૂલ ઉત્તરાયણ કરવાના મૂડમાં છીએ. વાત કરી બેન, તો 2 વર્ષ પ્રતિબંધ હતા, અલગ અલગ પ્રતિબંધોથી ઉત્તરાયણ મનાવતા, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એટલી મજા નથી આવતી, પણ આ વખતે કોઈ પ્રતિબંધ નથી. યુઝવલી બધી જ જગ્યાએ અમદાવાદમાં તો એવું જ હોય છે કે સવારે 12 વાગ્યા સુધી અને સાંજે 4-7 ફૂલ ફ્લેજ પતંગ ચગાવે, બપોરે ઊંધિયું પૂરી જલેબી ખાવાની, બધા જોડે મસ્તી કરવાની, આખો ધાબુ આખું લગભગ 40-50 લોકો ભરાઈ જાય એટલા ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી મેમ્બર્સને ભેગા કરીને સાથે જ ઉત્તરાયણ મનાવવાની. ફ્રેન્ડ સર્કલ ને ફેમિલી સાથે જ ઉત્તરાયણ મનાવશે અમદાવાદીઓ છે, ક્યાંક ને ક્યાંક પતંગ દોરી સાથે સાથે કરોડો રૂપિયાનું ઊંધિયું જલેબી પણ ખાઈ જતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ છે પોતાના મનોરંજનમાં ક્યાંક પાછા નથી પડતા. આપણે વાત કરી બીજા, શું નામ છે અંકલ, કેવી રીતની આ વખતેની તૈયારી? ડૉક્ટર ડીકેશ ગોહિલ, હું આંખનો સર્જન છું. ફક્ત એટલી જ અપીલ કરીશ કે ઉત્તરાયણ વખતે પતંગની મજા તો લઈએ છે, પણ સાથે પક્ષીઓ બચાવ પણ આપણે કરવો જોઈએ. અને બીજી વસ્તુ કે અત્યારે જે ચાઇનીઝ દોરીનો આપણે સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ, અને પક્ષી બચાવ આંદોલનમાં અમે હું અપીલ કરીશ કે લોકોને કે એમાં પણ એ લોકો ધ્યાન આપે. બાકી તો ઉત્તરાયણની મજા 2-3 વર્ષે પાછી આવે છે. પહેલાંના જમાનામાં તો અમે શાહપુર પાસે હાથેથી જે માંજો કરતા હતા ત્યાં જતા હતા, પણ હવે તો બધું તૈયાર મળે છે અને સારામાં સારું અત્યારે અહીંયા આનંદ બજારમાં મળે છે એવું અમે સાંભળ્યું, એટલે અમે અહીંયા દોરી લેવા આવ્યા છે. તમે કહ્યું એવી વાત કે ચાઇનીઝ માંજાથી કેટલા લોકોના જીવ ગયા, પંખીઓ પણ ઘાયલ થતા હશે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે જાગૃત થઈશું, બીજાને પણ જાગૃત કરવાની અમે જરૂર છે. સૌથી પહેલાં તો આપણે જાગૃત થવું પડશે, કારણ કે એ લોકો વેચી ક્યારે શકશે કે તમે લેવાના છો તો જ એ વેચી શકશે. બીજી વસ્તુ કે આની અંદર સરકારે પણ થોડું સ્ટ્રિક્ટ થવાની જરૂર છે કે જ્યાં જ્યાં ચાઇનીઝ દોરી વેચાતી લાગે તો એમાં સરકાર પણ કડક થઈ અને પગલાં લઈ શકે છે. વાત કરવામાં આવે તો દર વખત કરતાં આ વખતે ખાસા ચાઇનીઝ દોરી વેચવાવાળા પકડ્યા છે, સરેન્ડર કર્યા છે ખાલી ચાઇનીઝ ઉપર, કેમકે ઘણા લોકોના ઉત્તરાયણ પહેલાં જ જીવ ગયા છે બરોડા સહિત અહીંયા અમદાવાદમાં. એક છોકરાના એક ડૉક્ટર છો તમે, લોકોને શું અપીલ કરો? હું લોકોને ફક્ત એક જ અપીલ કરીશ કે પહેલી વસ્તુ કે આપણે તહેવારની મજા લેવાની છે, પણ સાથે સાથે આપણા જીવ તેમજ પક્ષીઓના જીવનો પણ આપણે બચાવ કરવાનો છે અને સુરક્ષા રાખી અને આપણે એનો આનંદ લઈએ. બીજી વસ્તુ કે પતંગ ધાબા પર ચગાવતી વખતે પણ આપણે ધ્યાન રાખવું પડે છે અને નાના છોકરાઓનું ખાસ ધ્યાન રાખવાનું. આ હતા ડૉક્ટર, એમણે પણ કીધું કે જીવ પક્ષીઓનો પણ જીવ બચાવો, પોતે પણ મનોરંજન સાથે સાથે સુરક્ષા પણ જરૂરી છે. ગુજરાતીઓનો મનગમતો તહેવાર ઉત્તરાયણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજ રવિવાર હોવાથી, આ છેલ્લો રવિવાર હોવાથી લોકોએ ખરીદી કરવા માટેની ઉત્સુકતા દાખવી રહ્યા છે. જે વાત કરવામાં આવે તો ઉત્તરાયણને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, ખાસ કરીને ગુજરાતીના અમદાવાદીઓ જે કરોડો રૂપિયાના પતંગ સહિત જે દોરીનો છે એ ઇસ્તેમાલ કરતા હોય છે. વાત કરવામાં આવે છે રવિવાર છે, રવિવારની ખરીદીને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં એક સારો ઉત્સાહ દેખાઈ રહ્યો હોય છે તેવું લાગી રહ્યું છે. આપણે જે કસ્ટમરો છે એમની સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ, કઈ રીતની ઉત્તરાયણની ખરીદી?
મારું નામ કલ્પેશ ગોવર છે અને આ વખતે બે વર્ષથી જો કે ઉત્તરાયણ જેવું કંઈ લાગ્યું જ નથી એટલે આ વખતે એટલો બધો ઉત્સાહ છે મારો અને મારા સનનો કે અઠવાડિયા પહેલાં જ કે ચલો પતંગ દોરી અત્યારથી લઈ આવીએ અને એવું લાગે છે કે આ વખતે ઉત્તરાયણમાં ઘણી બધાને મજા આવશે અને ધાબા ઉપર એક અનેરો રોમાંચક માહોલ સર્જાશે એવું લાગી રહ્યું છે. વાત કરીએ તો બે વર્ષથી બધી પ્રતિબંધો હતા અલગ અલગ રીઝનના લીધે કોરોનાના લીધે જે માહોલ નહોતો બનતો આ વખતે કેવી તૈયારી કેમ કે ખુલ્લીને લોકો આ વખતે બે વર્ષ પછી ઉત્તરાયણ મનાવવાના તમારી કેવી તૈયારી? અમારી તૈયારી એવી છે કે અમે આ વખતે ધાબા ઉપર ડીજેનું એક તો ખાસ જે પ્રતિબંધ હતો અને આ વખતે જે ઉત્સાહ નહોતો આવતો જે ડીજેના લીધે અને પતંગના લીધે તો આ વખતે ડીજે ધાબા પર ચાલશે તો એક અનેરો આનંદ આવશે લોકોમાં અને જે બી પતંગ ચગશે એની સાથે જે બૂમો પડશે એ ઘણી વધારે સંભળાશે ગયા બે વર્ષ કરતાં. પતંગ ચગાવતા હોય અને એમાં બૂમો ના પડે તો એનું મહત્વ જ ઘટી જાય છે. યંગ જનરેશન બી આપણી સાથે શું છે આ વખતેનું પ્લાનિંગ એક્સ્ટ્રા કે પ્લાનિંગ કઈ રીતની તૈયારી ઉત્તરાયણને લઈને? આ વખતે બહુ સારી તૈયારી લાગે છે, બધા બહુ ઉત્સુક હશે અત્યારે. અને વાત કરવામાં આવે તો પતંગની ખરીદી કરી રહ્યા છો, ગયા વર્ષ કરતાં કે ભાવમાં ડિફરન્સ કે કેમનું લાગે? ગયા વર્ષ કરતાં થોડો ભાવમાં વધારો છે 10-15% પતંગ દોરીમાં અને ઓબ્વિયસ છે કે આ વખતે ઉત્સાહને જોઈને અને એ લોકોને બી વધારો કર્યો હશે કારણ કે ગયા બે વર્ષથી ધંધા રોજગારી ઠપ થઈ રહ્યા છે એના અનુસંધાને 10-15% વધારો દેખાઈ રહ્યો છે. અમદાવાદ એમના ઉત્સાહ માટે પૈસા 10-15% માટે પણ જોતા નથી કે પહેલો ઉત્સાહ એમની માટે જરૂરી છે. આપણે બીજા લોકો આવે છે એમની સાથે વાત કરીશું. શું નામ છે દાદા? કઈ રીતની ઉત્તરાયણની તૈયારીઓ છે આ વખતે ખુલીને ઉત્તરાયણ કરવા મળશે જે કોરોનાના પ્રતિબંધ વગેરે? ના ના, કોરોનાનું તો ક્યાં, એ તો ઘરમાંથી જ મનાવવાની છે ને આપણે. એ વર્ષે કોરોનાના અલગ અલગ પ્રતિબંધ હતા એટલે ડીજેનો પ્રતિબંધ હતો, આ વખતે ખુલીને કંઈક ઉત્તરાયણ કરવા મળશે, કેવી તૈયારીઓ? સારી તૈયારીઓ તો સારી જો ને, ગુજરાતનો સૌથી પ્રિય તહેવાર છે. વાત કરવામાં આવે કે ગયા વર્ષ કરતાં પતંગના ભાવમાં કોઈ ડિફરન્સ, દોરીમાં કેટલો ડિફરન્સ હોય? દરેક જગ્યાએ ભાવ વધારા તો છે, મોંઘવારી આવી રહી છે એમાં કોઈ તકલીફ નહીં, સામે ઇન્કમ બી એવી વધારે છે. ટીવીનું જે એક અપીલ કર્યું છે તમે હો કે તમારા ગ્રુપના હોય ને એક સમજાવજો કે ચાઇના દોરીનો યુઝ ના કરે. પોતે વિરોધ જ કરીએ છે, એનો વિરોધ જ કરીએ છે. ચાઇના માટે બાયકોટ જ કરવું જોઈએ દરેક જનતાને. ચાઇના માટે બાયકોટ કરવું પડે કે બે પલ્લી મજા માટે કોઈ પશુઓના જીવ જાય છે, લોકો છે તે લોકો પોતાના જીવ ગુમાવે છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા એને બાયકોટ કરવું પડે. બીજા એક ભાઈ છે, શું નામ છે ભાઈ, કેવી તૈયારી આ વખતે ઉત્તરાયણ? આ વખતે ઉત્તરાયણની સરસ તૈયારીઓ થઈ રહી છે કારણ કે હમણાંથી પતંગ ચગાવાયા નથી એટલે પાછું અત્યારથી અત્યારે ડિસેમ્બર જેવો એન્ડિંગ આવે એવું જ આમ ઉત્તરાયણનું એકદમ તૈયારીઓ શરૂ થવા માંડે કે બધે ઘરે નાસ્તા તૈયાર થવા લાગે કે જાન્યુઆરીની તૈયારી થવા લાગે કે પહેલાં જ ડિસેમ્બર જેવો એન્ડિંગ આવે એટલે જ ઉત્તરાયણની સીધી તૈયારીઓ બધા ધાબે ચડી જાય અને પતંગો અત્યારથી જ લપેટ લપેટ સારું થઈ ગયું હોય. વાત કરવામાં આવે તો બે વર્ષ પછી આ વખતે પ્રતિબંધ વગરની ઉત્તરાયણ મનાવવા મળશે અને ક્યાંક અમદાવાદ જે ઉત્તરાયણ મનાવવામાં પાછા નથી પડતા, તમારી કંઈક આયોજન કઈ રીતનું છે આ વખતે? આ વખતે તો એવી ખાસ તૈયારી છે નહીં પણ આમ થોડી કરી છે કે બધા ફેમિલી સાથે અત્યારે ભેગા મળીને આપણે ઉત્તરાયણ કરીએ કે ધાબે મળીને સરસ રીતે બધી ઉત્તરાયણ થાય. વાત કરવામાં પતંગ દોરીનો ગઈ સાલ કરતાં આ વખતે ભાવમાં કોઈ ડિફરન્સ કે શું? એવું તો બહુ આઈડિયા નથી. એક કે ટીવી ન્યૂઝની અપીલ છે આપણે, આપ બી ચાઇના દોરીનો બહિષ્કાર કરજો, લોકોને પણ ચાઇના દોરી યુઝ ના કરે તેવી અપીલ કરજો. શું કહેશો લોકોને ચાઇના દોરી? એટલે ચાઇના દોરી તો આપણે ઇસ્તેમાલ ના જ કરવી જોઈએ કારણ કે એના કારણે બહુ જ પક્ષીઓ મરી જાય છે. આજે આપણે જોઈએ તો દરેક અત્યારે ઉત્તરાયણ ચાલુ નહીં થઈ છતાં પણ એટલો બધો છે કે એ ઝાડ પર અમુક વખત જગ્યાએ લટકતા હોય છે કે ગમે તે રીતે બહુ જ પ્રોબ્લેમ થાય છે. એના માટે લોકોએ બી સુવિધા તો એવી કરી જ છે કે એના માટે એનો આપણે ફોન નંબર રાખવો જોઈએ જોડે કે પક્ષીઓના બચાવ માટે કયો નંબર આપણને યુઝ થાય એટલે એ બી નંબર રાખવો જોઈએ અને ચાઇના દોરીનો તો ઉપયોગ ના જ કરો બને ત્યાં સુધી, એ મારી અપીલ છે. વાત કરવામાં આવે બે પરની મજા માટે કોઈનો જીવ જઈ શકે છે, અબોલ પક્ષીઓનું પણ ઉત્તરાયણમાં તમે ધ્યાન રાખશો એવી અપીલ છે કરવામાં આવે છે. બીજા એક ભાઈ છે, શું નામ છે ભાઈ તમારું, કઈ રીતની આ વખતે ઉત્તરાયણની તૈયારી? બસ અત્યારે પતંગ લેવા આવ્યા છે, અમારે છેલ્લા દિવસે પતંગ લેવા લાસ્ટ યર આવ્યા હતા તો બધી પતી ગઈ હતી એટલે અમે લોકો આજે વહેલા આવ્યા છે. અમે બે વર્ષ પછી આ વખતે કોઈ પ્રતિબંધ વગરની ઉત્તરાયણ મનાવવા મળશે, કેવું આયોજન છે નવું તમારું? બસ કંઈ આયોજન તો છે નહીં, અમે અમારા ધાબે કરવાના છે ઉત્તરાયણ એટલે સાયન્સ સિટી રોડમાં તો ઓછી પતંગ ચગતી હોય, ઓછી ભીડ હોય એમાં પતંગ ચગાવવાની વધારે મજા આવે.
ટીવી ન્યૂઝની અપીલ છે તમને પણ અને તમારા ગ્રુપવાળાને પણ તમે સમજાવો કે ચાઇના દોરીથી બહિષ્કાર કરો, કેમ કે બે પલની મજા માટે લોકોના જીવ જાય, પક્ષીના જીવ, તમે શું સમજાવશો તમારા મિત્રો? એમાં કંઈ સમજાવવાનું તો છે નહીં આમ તો, કારણ કે ઓબ્વિયસ છે, એ જ વસ્તુ ઓબ્વિયસ છે. કઈ કઈ વાત કરવામાં આવે આ વખતે ઉત્તરાયણમાં ગયા વર્ષ કરતાં શું ભાવમાં કંઈ ચેન્જીસ છે, કઈ રીતનો ચેન્જીસ? ગયા વખતે તો પતંગ એવી રીતે લીધા હતા કે ભાવ યાદ જ નથી એટલે, પણ ભાવ તો જે હોય તે હોય, તહેવારનો ઉત્સાહ છે તો પછી. અમદાવાદીઓ ખાસ કરીને ભાવમાં નથી જોતા, પણ એનો ઉત્સાહ ખાવા પીવાને એમના જે શોખ છે એમાં પહેલા હોય છે. એટલે આ વખતે પતંગ ઉત્તરાયણ એવી એક તહેવાર છે કે એમાં મન ભરીને મજા માણતા હોય, કઈ રીતની આપણી તૈયારી જાય? બસ એણે કીધું એમ, મારો સન છે અને પતંગ ચગાવવાનો અને આનંદ લેવાનો, બાકી બીજું કોઈ પતંગ સિવાયનો કોઈ આનંદ. કાકા કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉત્તરાયણના લઈને, ચાઇના દોરીને લઈને કેટલાય લોકો હાલ ઘાયલ થયા છે, અને વાત કરવામાં પશુ પક્ષીઓ પણ ઘાયલ થતા હોય તો એક અપીલ છે તમને ક્રિએટીવી ન્યૂઝથી, તમે પણ ચાઇના દોરી કોઈ લાવતું હોય કે કોઈ તમે તમારા ગ્રુપમાં પણ સમજાવશો, શું કહેશો તમે એક અપીલ કરશો? હું વ્યવસાય એક ડૉક્ટર છું એટલે મેં આવા ઘણા બધા દોરીથી ઘાયલ થયેલા દર્દીઓની ટ્રીટમેન્ટ કરેલી છે, એટલે મને ખબર છે. ઇવન ચાઇના દોરી નહીં પણ આપણી જે વધારે કાચ પાયેલી દોરી છે એ પણ એટલી જ ડેન્જર છે. એટલે ઘણીવાર તો એમ થાય કે આ પતંગ આપણે ચગાવીએ છીએ પણ એ કોકના ભોગે આપણે ચગાવીએ છીએ, એટલે એ સિરિયસલી વિચારવાનો સમય છે કે આને કઈ રીતે આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ. એટલે પતંગની દોરીથી થતી ઈજા માત્ર ચાઇના દોરી નહીં પણ કાચ પાયેલી દોરીથી પણ થાય છે, એટલે વી હેવ ટુ બીવેર, તકેદારી રાખવી જોઈએ બધાએ. ડૉક્ટર હશો તમારી પાસે, ઉત્તરાયણમાં આવા કેસીસો વધારે આવતા છે, ધાબા ઉપરથી પડી જવું કે દોરી વાગવી કે બીજું કંઈ એક્સિડન્ટ પતંગ લેવા માટેનો, એવા કેસીસ તમારી પાસે વધારે આવતા હશે ઉત્તરાયણ? ધાબા ઉપરથી પડી જવાના કેસીસ વધારે ગંભીર હોવાના લીધે સિવિલ હોસ્પિટલમાં સીધા જતા હોય છે. પ્રાઇવેટ પ્રેક્ટિસમાં ધાબા પરથી પડી જવાવાળા કેસ અત્યારે નથી આવતા, પણ અમે જ્યારે ભણતા હતા ત્યારે અમે એવા ઘણા કેસ હેડ ઇન્જરીના સિવિલ હોસ્પિટલમાં ટ્રીટ કરેલા. અત્યારે જે કેસ આવે છે એ આ રીતે ચાઇના દોરી છે, કાચ પાયેલી દોરી છે, એના લીધે ગળા પર કટ પડી જવો, આંગળીઓ કપાઈ જવી, નસ કપાઈ જવી આંગળીની, કે આઈબ્રો કે આંખની પાપણ ઉપર કટ થવો, એવા બધા કેસીસ આવે છે. એટલે એની ગંભીરતા અલગ અલગ પ્રકારની હોય છે, પણ એ કેસ જોવો તો તમને એમ થાય કે આ દોરી વાપરવું બહુ રિસ્કી છે. તમે ડૉક્ટર છો, એક અપીલ લોકોને તમારા તરફ? અપીલ એ છે કે પતંગ ચગાવો અને આપણે આનંદ માણીએ એની ના નથી, પણ એ કોઈની જિંદગીના કે કોઈના લાઈફની એની ક્વોલિટીના ભોગે નહીં હોવો જોઈએ. અને સાથે સાથે જે લોકો આ તહેવારો દરમિયાન વાહન ચલાવે છે એમણે પોતાનું અત્યંત ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે અત્યારના સમયગાળામાં તમે દરેક એરિયામાંથી પસાર થતી વખતે રિસ્ક હોઈ શકે છે, એટલે દરેક બધી બાજુ બધા લોકોએ ધ્યાન રાખવું જરૂરી છે. રસ્તા ઉપરથી જે પતંગ ચગાવે છે એ પ્રતિબંધ સંપૂર્ણ પ્રતિબંધિત હોવું જોઈએ, કારણ કે એ બહુ ડેન્જરસ છે. જે લોકો રસ્તા પરથી પતંગ ચગાવે છે એ બીજા લોકોને ઈજા વધારે પહોંચાડી શકે છે. ઉત્તરાયણ છે, તમારો ખુશીનો માહોલ છે, તૈયારીનો માહોલ છે, સારી એવી તો મજા માણવાનો તહેવાર છે, પણ ક્યાંક ક્યાંક તમારી ભૂલના લીધે કોઈનો પણ જીવી જઈ શકે. એટલે ઉત્તરાયણમાં આ વખતે લોકો છે પતંગની ખરીદી તેજ કરી રહી છે, છેલ્લો રવિવાર છે એટલે લોકોમાં એક ઉત્સાહ છે ખરીદી કરવાના. પણ ક્રિએટીવી ન્યૂઝની આપણે એક અપીલ છે કે સેફ ઉત્તરાયણ બનાવો, તમે પણ સાચવો અને ચાઇના દોરીનો બહિષ્કાર કરો. ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે. ઉત્તરાયણમાં આકાશમાં પોતાનું રાજ જમાવવા માટે સૌથી મોટી વસ્તુ છે માંજો છે. માંજો મજબૂત હોવો જોઈએ. તમે જોઈ શકો છો જે માંજો છે તે રંગવાનું કામ છે તે અહીંયા ચાલી રહ્યું છે. અલગ અલગ કલર્સ અને જે રીતનું તેમનું પ્રોજેક્ટ્સ પ્રમાણે આખું માંજો રંગવાનું કામ છે તે ચાલી રહ્યું છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે અહીંયા વેપારીઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ગરાગી છે તે સારી છે. આપણે જે અહીંયાના વેપારી છે એમની સાથે જ વાત કરીશું અને પૂછીશું શું નામ છે આપણું, કઈ રીતનું આખી દોરી રંગાતી હોય. પટણી નારાયણભાઈ પટણી છું, મારું નામ પંકજ નારાયણભાઈ પટણી. અત્યારે એટલો માહોલ છે ને અત્યારે લોકો ગાંડા થઈ ગયા પતંગ દોરી માટે. 2 વર્ષનો લોકડાઉનના કારણે નથી ઉત્તરાયણ બનાવી શક્યા, તો આ વખતે બહુ હાઈ લેવલ એમને ઉત્તરાયણનો બહુ શોખ છે 90% લોકોને. વાત કરવામાં આવે તો 2 વર્ષથી કોરોનાને લીધે ઉત્તરાયણ બરોબર નથી થતી. આ વખતે ટેલરનો ભાવ શું છે, રંગવાના ભાવ શું છે, વધારો ઘટાડો? ભાવ વધુ વધી ગયા છે પતંગમાં ટેલરમાં બી. અત્યારે જે પહેલાં 600માં ટેલર મળતું હતું અત્યારે એના 800-900ની ગણતરીમાં ટેલર છે, અને પતંગ 300 રૂપિયા કોરી 400 રૂપિયા કોરી ચાલે છે અત્યારે.
રંગવાના ત્યાં 300 રૂપિયા 400 રૂપિયા જેવો તેલ રહ્યો ભાવ ચાલે છે. વાત કરવામાં આવે તો ગયા વર્ષ કરતાં આ વખતે કેવી ગરાગી છે? આ વખતે બહુ સારી ગરાગી છે, 90% લોકો બહુ આવે છે રંગાવવા માટે. વાત કરવામાં આવે તો રંગાવવાની જે રંગ છે તે રંગમાં અમુક વસ્તુ છે તે નાખવામાં આવતી હોય છે, કાચ સહિતની વસ્તુઓ છે તે અંદર નાખતા હોય છે, તેના લઈને ક્યાંક ને ક્યાંક માંજો છે તે મજબૂત થતો હોય છે. જ્યાં તમે કલર કરો છો અંદર શું શું મિશ્રણ કરવામાં આવે છે કલર સાથે? આની અંદર પહેલાં સાબુદાણા બનાવવા પડે, પછી અંદર કલર નાખવો પડે, પછી બાટલીનો કાચ આવે, પછી અંદર ઈંડા નાખવા પડે, ફેવેકોલ યુઝ થાય, કુંવાર પાટો યુઝ થાય છે, અને છેલ્લે જતા ફટાકડી યુઝ થાય છે. ઇન્સી દોરી કરક રહે અને મજબૂત કાંચવાળી બને. તો તમારે દોરી જ મજબૂત લેવી હોય તો રંગાઈ અથવા ઘસાઈ શકો છો. ચાઇના દોરીનો બહિષ્કાર કરવા સરકાર પણ અપીલ કરી છે. KTV ન્યૂઝ દ્વારા પણ ચાઇના દોરીનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દોરીને લઈને લોકોમાં ઉત્સાહ છે, લોકો દોરી રંગાવવા આવી રહ્યા છે. જોવા જઈએ તો જે વસ્તુ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ટેલર્સથી લઈને જે રંગનું કામ સાથે સાથે થઈ રહ્યું છે. આપણે અહીંયા એક ભાઈ આવ્યા છે, આપણે એમની સાથે. શું નામ છે તમારું? કેવી છે ઉત્તરાયણની તૈયારી? સારી જ છે ઉત્તરાયણની તૈયારી તો. એમને અત્યારે તો બધા દેખાય છે, કોવિડ પછીની પહેલી ઉત્તરાયણ સારી દેખાય છે. લાસ્ટ યર તો ભાઈ વ્યવસ્થિત ઉત્તરાયણ થઈ નથી. આ વખત તો કોઈ નિયમો પાછા કોવિડ ના આવવો જોઈએ એવી પ્રાર્થના કરીએ ભગવાનને. વાત કરવામાં આવે 2 વર્ષથી કોવિડના લીધે કંઈક ને કંઈક નિયમો લાગતા હતા ઉત્સાહ. આ વખતે હજુ સુધી કોઈ નિયમ બહાર નહીં પડ્યા. કેવો ઉત્સાહ છે તમારા ગ્રુપમાં? ઉત્સાહ તો જોરદાર જ હોય ને. ઉત્તરાયણ તો પહેલું આપણને ગમે, સૌથી પહેલી વધારે ઉત્તરાયણ ને દિવાળી, 2 વસ્તુનો ઉત્સાહ બધાને હોય. વાત કરવામાં આવે એક અપીલ છે KTV દ્વારા, તમે પણ ચાઇના દોરીનો બહિષ્કાર કરજો ને તમારા ગ્રુપમાં પણ. કોઈ અમારા ગ્રુપમાં કોઈ ચાઇના દોરી વાપરતું જ નથી. અમે તો જૈન છે પોતે તો, એટલે અમારે તો એનો વિરુદ્ધ. આ તો અમે ઘરમાં બોલતા નથી એટલે, નહીં તો અમારે ઉત્તરાયણ પણ ના કરાય. ક્યાંક ને વાત કરીએ તો લોકો જાગૃત છે, લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે જે ચાઇના દોરી છે તે ચાઇના દોરી પ્રતિબંધના લીધે હટાવવામાં આવી છે અને લોકો યુઝ ના કરે તેવી વાત છે. એ બીજા એક વેપારી છે ફિરકીના, આપણે એમની સાથે વાત કરીશું. કઈ રીતનો ભાવ છે આ વખતે દોરીમાં, પતંગમાં, ટેલરમાં? આ ફેરી ભાવ એવો છે કે જે ગઈ સાલની અંદર જે ભાવનો ઘટાડો હતો, આ ફેરી ભાવનો વધારો છે. બરાબર છે ને? મારું તો માનીએ એવું જ છે કે ચાઇના દોરી પબ્લિકને, જનતાને કહીએ કે ચાઇના દોરી વાપરશો નહીં. વેપારી પણ કહી રહ્યા છે ચાઇના દોરીથી 2 પણની મજા માટે કોકની જિંદગી જઈ શકે છે. વાત કરીએ તો કોરોના પછી 2 વર્ષ પછી આજ વગર પાબંધીની ઉત્તરાયણ આવશે, કેવી ઘરાગીનો માહોલ છે? છે અત્યારે જે 2 વર્ષથી નહોતા વાપરતા, અત્યારે એમને થોડો ઉત્સવ આવી ગયો છે કે ચલો આપણે ઉત્તરાયણ મનાવીએ. બરાબર છે? અને દોરી બી સસ્તી છે, વસ્તુ સારી છે, અને કંપનીમાં માલ બી સારો બને છે. વાત કરવામાં આવે તો લોકો છે, લોકો પણ સમજદાર બની જાય છે. ક્યાંક ને ક્યાંક કોરોનાના કારણે ઉત્તરાયણ કોરોના પછી આવ્યા પછી વાત કરવામાં આવે તો જે લોકો છે, લોકો દ્વારા પણ જે ઉત્તરાયણનો માહોલ છે આખો રેડી કરવામાં આવ્યો છે. બીજા એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે, કેવી તૈયારી છે ઉત્તરાયણ? તૈયારી સારી છે. જીગર નામ છે, જીગર પુરોહિત. અને 2 વર્ષ પછી જો કે આપણે પ્રોપર ઉત્તરાયણ જોઈ રહ્યા છીએ, તો છોકરાઓમાં પણ સારી એવી ખુશી છે. અને છોકરાઓને એ પણ નોલેજ છે જ કે પક્ષીઓનું બધું ધ્યાન રાખવું, દોરીમાં આ કબૂતરને બધું આવી જાય છે એ બધું પણ ધ્યાન રાખવું. વાત કરવામાં આવે તો તૈયારીઓ સાથે તમારા ગ્રુપ હોય કે ફેમિલી હોય, 2 વર્ષ તમે જોડેલ લોકો ઉત્તરાયણ નહોતા કરી શક્યા વધારે લોકો સાથે, આ વખતે કેવું આયોજન છે તમે? બસ દોરીઓ રંગાવવા આવ્યા છે, ફિરકીઓ લઈ છે, પતંગો લઈશું કતલની રાતે. વાત કરીએ તો લોકોમાં ઉત્સાહ છે, લોકો દોરી રંગાવી રહ્યા છે, સારા ટેલર પણ પસંદ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આકાશમાં પોતાનું રાજ જમાવવા માટે લોકો દોરી સાથે પતંગની તૈયારી પણ કરી લીધી છે ને હવે ઉત્તરાયણની રાહ જોઈને બેઠા છે. ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આકાશમાં પોતાનું રાજ જમાવવા માટે પતંગબાજો છે તે દોરી રંગાવવાની સાથે સાથે દોરી ઘસાવતા પણ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા જ્યાં દોરી ઘસવાનું કામ છે તે ચાલી રહ્યું છે. દોરી ઘસવાની સાથે સાથે જે માંજાની મજબૂતાઈ છે તે મજબૂતાઈ કરવાનું કામ છે તે ચાલી રહ્યું છે. આપણે વાત કરીશું અહીંયા જે ભાઈ છે એની સાથે વાત કરીશું અને પૂછીશું કઈ રીતનું આખું પ્રોસેસ હોય છે, કિસ તરહ દોરી ઘીસને કા કામ હોતા હૈ.
लुद्दी से होता मसाले से, चावल है, साबुन है, शीशा है। बात की जाए तो इस बार कोरोना के बाद लोगों में उत्साह है, तो ग्राहकी किस तरह की है इस बार? ग्राहकी नहीं है साल टाइम। घिसने के भाव बोले तो घिसने के भाव में कोई फर्क है, ज़्यादा कम? ज़्यादा है इस टाइम भाव, ज़्यादा है क्योंकि ग्राहकी है नहीं तो भाव ज़्यादा है बस। વાત કરવામાં આવે ગ્રાહકી છે તેમનું કેવું છે, ઓછી છે, પણ ઘસવાનું જે છે તે ઘસવાના ભાવમાં વધારો જો આપણે અહીંયા લોકો છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું અને પૂછીશું કે શું છે, કેવી છે તૈયારી એમની ઉત્તરાયણને લઈને, શું કહી રહ્યા છે લોકો? શું નામ છે ભાઈ, કેવી તૈયારી ઉત્તરાયણ? ઉત્તરાયણની ફર્સ્ટ ક્લાસ ચાલે છે। આ વખતે કોરોના પછી બધા નિયમો છોડીને ઉત્તરાયણ મનાવવામાં આવશે, શું કહેશો? અત્યારે સારું ઉતરાયણ આવે છે, પતંગ દોરી ની અત્યારે દોરી લેવા જાય છીએ। વાત કરવામાં આવે પતંગ દોરી ને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ઉત્સાહ છે, અને આપણી સાથે બીજા એક ભાઈ છે, આપણે એમને પૂછ્યું, શું કહેશો દાદા ઉત્તરાયણ ને કેવી તૈયારી? અરે બહુ સારી તૈયારી છે, બહુ જ સારી તૈયારી છે, દર વર્ષનો જેટલો જ આનંદ છે અને એટલો જ ઉત્સાહ છે। વાત કરવામાં આવે કોરોના પછી જે વસ્તુ આવી છે લોકોમાં ઉત્સાહ જોવા મળી છે? કોરોનામાં એ ઉત્સાહ હતો ને, કોરોના પછી એ ઉત્સાહ છે। ઉત્તરાયણ માટે કે તહેવાર માટે કોઈને ઉત્સાહ નથી એવું છે જ નહીં। કોરોના વખતે પાબંદી હતી, લોકોને ભેગું ના થવું, ડીજે ઉપર પ્રતિબંધ, એના લઈને ક્યાંક ને ક્યાંક પતંગ બાજુમાં એટલો ઉત્સાહ નહોતો, પણ આ વખતે કોઈ પ્રતિબંધ નથી લાગતો, કેવો ઉત્સાહ? એવું માનો છો તમે? બાકી બધા પતંગ તો બરાબર જ ચડાયા હતા, 3 વર્ષ પતંગ સારી રીતે જ ચડાયા છે, કોઈએ ઉત્સાહ ઓછો હોય એવું નથી, પાબંદી હતી જ નહીં ને। વાત કરવા જઈએ તો ક્યારેક જઈએ તો જે દોરી અને દોરી પતંગની સાથે સાથે લોકો છે તે ઘસાવાનું કામ પણ કરી રહ્યા છે, દોરી પોતાની મજબૂતાઈ બને, એને આકાશમાં પોતાનું રાજ કરી શકે એની માટે લોકોએ તૈયારી કરી દીધી છે। કેમેરા પર્સન મુકેશ ઠાકુર સાથે જયેશ પ્રજાપતિ, કેટીવી ગુજરાતી, અમદાવાદ।